વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ ત્રણ વિષય ગણિત ગમત એમાં આપણે જોઈશું પ્રકરણ નંબર બાર આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર અગિયાર સુધી અભ્યાસ કરી ગયા હતા હવે જોઈએ પ્રકરણ બાર એનું નામ શું છે આપણે ભાગ પાડી શકીશું શું નામ છે આપણે ભાગ પાડી શકીશું એટલે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે ભાગાકાર શીખવાના છે શું શીખવાનું છે ભાગાકાર ગુણાકાર આપણે જોઈ ગયા ને આગળના આગળના ચેપ્ટરમાં હવે જોઈએ ભાગાકાર ભાગાકારની ગણતરી કેવી રીતે કરવાની એ હું તમને શીખવાડીશ પેજ નંબર એકસો છ્યાસી પ્રકરણ નંબર બાર આપણે ભાગ પાડીશું તો હવે સમજો તો હવે સમજૂતી છે હું તમને સમજાવું છું ધ્યાનથી જોજો સમજો બાજુમાં બાર સફરજન છે કેટલા છે બાર સફરજન બાર સફરજન છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર છે ને બાર સફરજન તો આ બાર સફરજન છે તો હવે છ જૂથ બનાવતા હવે આ સફરજન છે એને જૂથ બનાવવાના છે તો કુલ સફરજન ભાગ્યા દરેક જૂથમાં રહેલા સફરજન બરાબર જૂથની સંખ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ તો છ છ ના સરખા જૂથ કેટલા બને બે બને એક બે ત્રણ ચાર પાંચ છ તો કેટલા જૂથ બન્યા છ છના બે જૂથ બન્યા ને તો બાર ભાગ્યા છ બરાબર બે અને કુલ સફરજન એટલે કુલ સફરજન કેટલા થાય બાર સફરજન હતા દરેક જૂથમાં રહેલા સફરજન તો સફરજન થયા અને જૂથની સંખ્યા તો કેટલી થાય બે બરાબર છ એ રીતના થાય ને તો કુલ સફરજન ભાગ્યા જૂથની સંખ્યા કુલ સફરજન કેટલા છે બાર અને જૂથની સંખ્યા કેટલી છે બે છે ને તો બાર ભાગ્યા બે બરાબર દરેક જૂથમાં રહેલા સફરજન તો દરેક જૂથમાં રહેલા સફરજન છ આવે ને તો બાર ભાગ્યા બે બરાબર છ ઘડિયા આવડશે તો તમને ભાગાકારના ના દાખલા આવડશે એટલા માટે તમારે ઘડિયા પહેલા ખાસ મોઢે કરવા જરૂરી છે તો બાર ભાગ્યા બે તો બે છ બાર થાય ને તો આ રીતના આપણે ભાગાકાર શીખીશું હવે જોઈએ ચાર ચાર ના સરખા જૂથ બનાવતા હવે અહીંયા તમને ચાર ચાર ના સરખા જૂથ બનાવવાનું કહ્યું છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ચાર અને ચાર ચાર ના જૂથ છે જૂથની સંખ્યા લખવાની ચાર હવે બાર ભાગ્યા ચાર કરીએ તો કેટલા થાય ત્રણ થાય ને તો જૂથની સંખ્યા આવી ગઈ ને ત્રણ તો કેટલા એક બે અને ત્રણ ત્રણ જૂથની સંખ્યા છે તો બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ સમજણ પડી આમાં કેવી રીતના કરવાનું છે પેલા તો સફરજનની સંખ્યા લખવાની કેટલી છે કુલ બાર તો લખવાના બાર પછી એક જૂથમાં કેટલા સફરજન છે એ લખવાનું તો બાર ભાગ્યા ચાર બરાબર પછી એક જૂથ બે જૂથ અને ત્રણ જૂથ તો બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ તો કેટલા આવશે ત્રણ આવશે જવાબ બાર ભાગ્યા ચાર કરીએ તો જવાબ ત્રણ આવશે હવે જોઈએ નીચે ત્રણ ત્રણ ના સરખા જૂથ બનાવતા હવે ત્રણ ત્રણ ના સરખા જૂથ બનાવવાના છે તો એક બે ત્રણ એક બે ત્રણ એવી રીતના ત્રણ ચાર જૂથ બનાવ્યા છે તો કુલ સફરજનની સંખ્યા કેટલી છે બાર અને ત્રણ ત્રણ ના જૂથ બનાવવાના છે તો અહીંયા લખવાના ત્રણ કેટલાના જૂથ ત્રણ અને જૂથની સંખ્યા એક બે ત્રણ ચાર તો બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર થાય કેટલા થાય ચાર બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર જવાબ કેટલો આવે ચાર જૂથ કેટલા છે ચાર આવી ગયો જવાબ આવી રીતના કરવાનું છે આપણે આગળ હવે બે બે ના સરખા જૂથ બનાવતા બાર ભાગ્યા બે બરાબર છ થાય તો જોઈએ બે બે ના જૂથ છે એક બે એ રીતના છે ને બે છે તો અને કેટલા જૂથ છે જૂથ છે બે બે ના બાર કુલ સફરની સંખ્યા કેટલી છે બાર જૂથ કેટલાના છે બે બે ના છે તો લખવાના બાર ભાગ્યા બે બરાબર કેટલા જૂથ છે છ તો આવી ગયો જવાબ બાર ભાગ્યા બે બરાબર છ બે છ બાર થાય ને તો આ રીતના તમારે સૂચના મુજબ કરવાનું છે તો હવે જોઈએ પેજ નંબર એકસો સિત્યાસી ઉપર પેજ નંબર એકસો સિત્યાસી એમાં પ્રશ્ન નંબર એક હવે આપણે પ્રશ્ન નંબર એક માં જોઈએ પ્રશ્ન નંબર એક સૂચના મુજબ કરો શું કહ્યું છે આપણને સૂચના મુજબ કરવાનું છે તો જોઈએ હવે એમાં પેલું ત્રણ ત્રણ ના સરખા જૂથ બનાવો શું કીધું છે ત્રણ ત્રણ ના સરખા જૂથ બનાવો તો એક બે અને ત્રણ એક એક જૂથમાં કેટલા છે ત્રણ ત્રણ છે ને એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એ રીતના છે એક જૂથ બે જૂથ ત્રણ જૂથ અને ચાર જૂથ છે ને તો ત્રણ પેલા તો જૂથની સંખ્યા લખવાની આ જૂથમાં કેટલી ચોપડ્યો છે એ લખવી પડશે ને તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો લખવાના બાર અને કેટલા જૂથ એક જૂથમાં કેટલી સંખ્યા છે એ લખવાની એક બે અને ત્રણ તો દરેક જૂથમાં ત્રણ સંખ્યા છે તો બાર વાગ્યા ત્રણ કરવા બરાબર ચાર જૂથ કેટલા છે ચાર તો બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર આવે તો ત્રણ ગુણ્યા ચાર કરો તો બાર આવે ને એ રીતના ગણતરી થાય દાખલાની તો બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર તો આ તો આપણને ઉદાહરણમાં આપેલું છે હવે જોઈએ બીજું એમાં જોઈએ હવે છ છ ના સરખા જૂથ બનાવો કેટલાના જૂથ બનાવવા કીધા છે છ છ ના સરખા જૂથ બનાવવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આવી રીતે મેં દેખો છ છ ના સરખા જૂથ બનાવ્યા છે ને તો હવે આપણે મીણબત્તીની સંખ્યા પહેલા તો પહેલા ખાનામાં લખવાની છે ને કેટલી છે એ જૂથની સંખ્યા લખવાની તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તો લખવાના અઢાર અને જૂથ જૂથ કેટલા છે એક મિનિટ હવે જોઈએ જૂથમાં કેટલી સંખ્યા છે એ લખવાની છે તો કેટલી છે છ તો અહીંયા લખવાના છ હવે અઢાર ભાગ્યા છ કરીએ તો કેટલો જવાબ આવે ત્રણ જવાબ આવે કેટલો ત્રણ એટલે કેટલા જૂથ છે એક બે અને ત્રણ તો અઢાર ભાગ્યા છ કરીએ તો જવાબમાં લખવાના ત્રણ પહેલા ખાનામાં લખવાના અઢાર બીજા ખાનામાં લખવાના છ અને ત્રીજા ખાનામાં લખવાના ત્રણ અઢાર ભાગ્યા છ બરાબર ત્રણ ને છ તરી અઢાર થાય હવે જોઈએ ત્રીજું પાંચ પાંચના સરખા જૂથ બનાવો તો મેં બનાવ્યા છે એક બે ત્રણ અને ચાર પાંચ પાંચના સરખા જૂથ છે ને તો હવે જૂથમાં કેટલા ફૂલ છે તો કેટલા ફૂલ છે વીસ તો લખવાના અને કેટલા જૂથ છે પાંચ જૂથ છે ને જૂથમાં કેટલી સંખ્યા છે તો લખવાના પાંચ અહીંયા પહેલા ખાનામાં વીસ અને લખવાના પાંચ વીસ કરે તો કેટલો જવાબ આવે ચાર જવાબ આવે અને જૂથ કેટલા છે તો ગણી અને એક બે ત્રણ અને ચાર તો જવાબ કેટલા આવશે ચાર તો પહેલા ખાનામાં વીસ બીજા ખાનામાં પાંચ બરાબર ચાર વીસ ભાગ્યા પાંચ બરાબર ચાર આવી રીતના લખવાનું છે હવે ચોથું બે બે ના સરખા જૂથ બનાવ તો આપણે બે બે ના સરખા જૂથ બનાવવાના છે તો મેં બનાવ્યા છે બે બેના સરખા જૂથ તો કુલ પત્તા કેટલા છે સોળ છે બરોબર સોળ અને જૂથ જૂથમાં સંખ્યા કેટલી છે બે છે ને એક જૂથમાં તો સોળ ભાગ્યા બે કરવાના કેટલા સોળ ભાગ્યા બે બરાબર કેટલો જવાબ આવશે આઠ તો ગણી લેવાના જૂથ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો સોળ ભાગ્યા બે બરાબર આઠ આવી રીતના દાખલાની ગણતરી કરવાની છે હવે જોઈએ દાખલા નંબર પાંચ ત્રણ ત્રણ ના સરખા જૂથ બનાવ તો ત્રણ ત્રણના સરખા જૂથ બનાવવાના છે એક બે ત્રણ એ રીતના મેં જૂથ બનાવ્યા છે બે ત્રણ ચાર અને પાંચ થઈ ગયું પાંચ નું જૂથ તો પંદર ભાગ્યા ત્રણ બરાબર પાંચ આવશે તો લખવાનું આ રીતે પહેલા ખાનામાં પંદર ભાગ્યા બીજા ખાનામાં ત્રણ બરાબર પાંચ આવી રીતના દાખલાની ગણતરી કરવાની હવે સાત સાત ના સરખા જૂથ બનાવો તો સાત સાત ના કેટલા સરખા જૂથ છે બે છે ને તો અહીંયા પેલા ખાનામાં કેટલા કેટલી ચાવી છે ચૌદ ચાવી છે તો લખવાના ચૌદ ભાગ્યા એક જૂથમાં કેટલી સંખ્યા છે સાત છે ને તો લખવાના સાત હવે ચૌદ ભાગ્યા સાત બરાબર કેટલા થાય બે તો એક અને બે આ ગયો જવાબ બે તો ચૌદ ભાગ્યા સાત બરાબર બે તો અહીંયા ગણતરી કરીને લખી દેવાનું ચૌદ ભાગ્યા સાત બરાબર બે તો ચૌદ ભાગ્યા સાત બરાબર બે આવી રીતના દાખલા આવી રીતના આપણે ગણતરી કરીને લખવાનું છે હવે સાતમું નવ નવના સરખા જૂથ જૂથ બનાવો તો 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 સરખા કેટલા કેટલા આપેલા છે છે કુલ ખાનામાં લખવાનું અઢાર ભાગ્યા અહીંયા નવ કેટલાના એક જૂથમાં કેટલા છે નવ તો લખવાના નવ હવે નવ અઢાર ભાગ્યા નવ કેટલા થાય બે થાય અઢાર ભાગ્યા નવ બરાબર બે આવે જવાબમાં કેટલા આવે બે તો લખવાના બે એટલે કેટલા જૂથ થયા એક અને બે આઈ ગયો જવાબ બે જૂથ થયા ને તો અઢાર પહેલા ખાનામાં અઢાર બીજા ખાનામાં નવ બરાબર બે અઢાર ભાગ્યા નવ બરાબર બે આ રીતના દાખલા આ રીતના આપણે સમજ સમજીને લખવાનું છે હવે આઠમું ચાર ચાર ના સરખા જૂથ બનાવો તો પેલા તો આપણે સ્ટાર કેટલા છે સોળ સ્ટાર છે તો લખવાનું સોળ ખાનામાં લખવાનું સોળ અને ચાર ચાર ના જૂથ એક બે ત્રણ અને ચાર અને એક જૂથમાં કેટલા છે ચાર તો લખવાનું ચાર એકસો સિત્યાસી લખવાનું છે શું કરવાનું છે હોમવર્કમાં પેજ નંબર એકસો સિત્યાસી સમજીને વિચારીને લખવાનું છે અને પેડ નંબર એકસો પર છે આ સમજૂતી છે એ સમજવાની છે ઘરે તમારે આ સમજૂતી સમજવાની અને મેજ નંબર એકસો સિત્યાસી પર મેં સમજાવીને તેવી રીતે સમજીને દાખલાની સમજીને આ સૂચના મુજબ કરવાનું છે